ધોરણ નવ વિષય સમાજ, પાઠ નવ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આઠમા પાઠમાં તમે માહિતી મેળવી હતી બંધારણની, બંધારણનો અર્થ સમજ્યા હતા, આમુખનું મહત્વ સમજ્યા છો, આ ઉપરાંત બંધારણના લક્ષણો જોયા હતા. આ પાઠમાં આપણે મૂળભૂત હકો વિશે માહિતી મેળવવાની છે, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જાણવાના છે. હવે હકો અને ફરજો વિશે તમે નાના ધોરણમાં હતા ત્યારે શીખી ગયા છો કે તમારી ફરજ કઈ કઈ છે ને આપણને કયા કયા હકો મળ્યા છે. અહીંયા આગળ જે પણ માહિતી આપી છે તે વિસ્તૃતમાં છે. સમજીએ પહેલાં માનવ હક અને માનવ અધિકારો કયા છે, જેને હ્યુમન રાઇટ્સ કહેવામાં આવે છે. વ્યક્તિ માત્ર અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થવું અને તે ચાલુ રહે તે અતિશય આવશ્યક છે. શું આવશ્યક છે? તો માત્ર અસ્તિત્વ અને તેનું સર્વતોમુખી વિકાસ સાધવામાં મદદરૂપ રહે તેવી સામાજિક પરિસ્થિતિ. એટલે સામાજિક પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે વ્યક્તિનું અસ્તિત્વ ટકી રહે, આ ઉપરાંત તેની સાથે સાથે તેનો સર્વતોમુખી વિકાસ થાય. અને એવી સામાજિક પરિસ્થિતિનું નિર્માણ આવશ્યક છે, જેને સામાન્ય રીતે શું કહેવાય છે, માનવ હકો. આપણને હકો કયા કયા મળ્યા છે? તો દેખો, ધર્મનિરપેક્ષતાના લીધે આપણને હક મળ્યો છે કે જે ધર્મનું પાલન કરવું હોય તેનું કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણને સ્વતંત્રતા મળી છે, બોલવાની સ્વતંત્રતા, રહેવાની સ્વતંત્રતા, નોકરી કરવાની સ્વતંત્રતા. તો આ બધા જ હકો આપણને મળ્યા છે જેની વાત કરવામાં આવે છે અહીંયા. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા છે. આ બધા હકો વ્યક્તિ કોઈપણ જાતના ભેદભાવ વિના ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે અને સમાજ અને રાષ્ટ્ર દ્વારા તેને સ્વીકારવામાં આવે છે. આપણને જે હક આપવામાં આવ્યા છે તે સમાજ અને રાષ્ટ્ર દ્વારા પણ સ્વીકારવામાં આવ્યા છે અને તે આપણા રક્ષણની શું કરે છે, ખાતરી કરે છે. કોઈપણ ભેદભાવ વગર આપણે દરેક હકોને ભોગવી શકીએ છીએ તેવું રક્ષણ પણ આપવામાં આવ્યું છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ કેટલાક પાયાના હકોના હકદાર બને છે, તેને માનવ હકો કહેવામાં આવે છે. સાદી સિમ્પલ વ્યાખ્યા છે, એક માર્ગમાં માનવ હકોને કહેવાય છે. તો વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાની સાથે જ તે કેટલાક પાયાના હકોનો હકદાર બને છે, જેને શું બોલાય છે, માનવ હકો. વાત કરીએ યુનાઇટેડ નેશન્સની, સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાની. 10 ડિસેમ્બર 1948 માનવ અધિકારો જાહેર થયા. 10મી ડિસેમ્બરે માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે. બે ક્વેશ્ચન બને છે, માનવ હક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 10મી ડિસેમ્બરે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યા? તો યુએન, એટલે કે યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા. ક્યારે? 10 ડિસેમ્બર 1948. માનવ હકની વૈશ્વિક ઘોષણાની સ્વીકૃતિ આપી ત્યારબાદ માનવ હકો પૈકી કેટલાક અત્યંત મહત્વના હકો આપણા ત્યાં સ્વીકારવામાં આવ્યા છે, તેમને રક્ષણની ખાતરી આપવામાં આવી છે. બંધારણ સભાએ બંધારણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું છે. માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યું છે, સમાવવામાં આવ્યા છે, તેને શું કહેવાય છે, મૂળભૂત હકો. ખબર પડી ગઈ મૂળભૂત હકો કોને કહેવાશે? જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપીને બંધારણમાં સમાવ્યા છે તેને મૂળભૂત હકો કહેવામાં આવે છે. એટલે કાયદાકીય રીતે આ હકોને ભોગવવા માટે શું મળે છે, રક્ષણ મળે છે. આથી તેને શું બોલાય છે, મૂળભૂત હકો. આ માનવ હકો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ જાળવી રાખવાના હેતુથી ઘોષિત કરાયા છે. શેના માટે ઘોષિત થયા છે? તો મનુષ્યનું મનુષ્ય તરીકેનું ગૌરવ, મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ન્યૂનતમ જરૂરિયાતો. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી જરૂરિયાતો કઈ છે? તો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. કઈ કઈ છે ન્યૂનતમ જરૂરિયાત જે હોવી જ જોઈએ? તો કઈ થશે? રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં પ્રાપ્ત થઈ શકે એ મળવું તો જોઈએ, પણ કઈ રીતે મળવું જોઈએ? ગૌરવપૂર્વક અને સન્માન રીતે. આ ઉપરાંત સર્વતોમુખી વિકાસ સાધી શકે તે જાતનું રાજકીય અને સામાજિક વાતાવરણ મળી રહે અને રાજ્યનો સ્વીકાર કરીને તેને રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આજે વિકાસ સાધી શકે તે માટે રાજકીય સામાજિક વાતાવરણ મળે તે માટે રાજ્યએ સ્વીકાર કરવા માટે રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. એટલે જો તમને હક તમારા ના મળે તો તમે સીધા ક્યાં જઈ શકો છો? કોર્ટમાં જઈ શકો છો, હક માગી શકો છો અને મેળવી શકો છો. આ રીતે તમને રક્ષણની બાંયધરી આપવામાં આવી છે. આવા પાયાના મૂળભૂત માનવ અધિકાર એ લોકશાહી શાસન પ્રથાની પાયાની ઓળખ છે. લોકશાહી શાસન પ્રથા ક્યારે કહેવાશે? જ્યારે લોકોને પોતાના હકો મળશે ત્યારે શું બોલાશે? લોકશાહી શાસન પ્રથા. એટલે આ પાયાની ઓળખ છે કે આપણને શું મળ્યા છે, મૂળભૂત હકો, જેને ફંડામેન્ટલ રાઇટ્સ કહેવામાં આવે છે. આ ફંડામેન્ટલ રાઇટ્સ કયા કયા છે તેના વિશે તો યાદ રાખજો, 6 છે. એક માર્કમાં સવાલ પૂછી શકે, મૂળભૂત હકો કયા કયા છે? તો પહેલું છે સમાનતાનો હક, સ્વતંત્રતા, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઈલાજોનો હક.
છ કયા કયા છે ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો છ એ છોના. આ બધા સવાલો જે છ છો છે ને મુદ્દા, એના સવાલો બનશે. આ છ મુદ્દાના બે બે માર્કના તમને સવાલો પૂછી શકે કે સમાનતાના હક વિશે ટૂંક નોંધ લખો, સ્વતંત્રતાના હક વિશે માહિતી આપો, શોષણ સામેનો હક સમજાવો, ધાર્મિક સ્વતંત્રતાનો હક સમજાવો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો જણાવો, બંધારણીય ઇલાજોનો હક જણાવો. આ રીતે પણ પૂછી શકે છે. હવે પહેલાં તો મૂળભૂત હકો જરૂરી શા માટે છે, તો રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિના સ્વતંત્રતાના રક્ષણ અર્થે તથા સરમુખત્યારે શાહી સામે રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે. રાષ્ટ્રને સ્થિર બનાવવું હોય તો બધા હકો જરૂરી છે, જેથી રાષ્ટ્ર શું બને છે, સ્થિર બને છે, કારણ કે બધાને એક સરખો લાભ મળશે. વ્યક્તિના સ્વતંત્રતાના રક્ષણ માટે આનાથી શું પ્રાપ્ત થાય છે, સ્વતંત્રતા, તેનું રક્ષણ મળે તેના માટે બધા હકો જરૂરી છે. સરમુખત્યાર શાહી સામેના રક્ષણ માટે, સરમુખત્યાર શાહી એ ના ઉદ્ભવે એના માટે આ બધા હકો જરૂરી છે, આ બધી સ્વતંત્રતા જરૂરી છે. હવે તમને ખબર છે સરમુખત્યાર શાહી ક્યાં છે, તો ચીનનું શાસન એ કેવું છે, સરમુખત્યાર શાહી શાસન છે, ત્યાં લોકશાહી પદ્ધતિ નથી, બરોબર. તો ત્યાં આગળ આ બધા રક્ષણો મૂળભૂત રીતે જરૂરી બને છે. છ મુદ્દા ફરીથી કયા કયા હકો છે, સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંધારણીય ઇલાજોનો. પહેલું જોઈ લઈએ સમાનતાનો હક શું છે. તેમાં તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક માર્કનો સવાલ બને. સમાનતાના હકમાં કયા ખ્યાલોનો સમાવેશ છે, તો કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા એટલે શું, તો કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારોનો અભાવ. કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં તેના સંદર્ભમાં તમને વિશેષ અધિકારો આપવામાં આવતા નથી, અર્થાત કાયદાની સામે બધા જ વ્યક્તિઓ કેવા છે, સરખા છે. કોઈ વિશેષ અધિકાર કોઈપણ વ્યક્તિને કોઈપણ વર્ગની તરફેણમાં મળશે નહીં, ખબર પડી ગઈ. તો કાયદા સમક્ષ સમાનતા એટલે શું થશે, કોઈપણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. એક સરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિને એક સરખો કાયદો લાગુ પડશે. એક સરખી પરિસ્થિતિ હશે તો વ્યક્તિને કેવો કાયદો લાગુ પડશે, એક સરખો. એટલે બધાના માટે કાયદા બદલાશે નહીં, દરેકના માટે એક સરખા કાયદા લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક, શિક્ષણ, કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. કયા કયા કારણોસર કોઈ ભેદભાવ નહીં થાય, તો જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક અને શિક્ષણના કારણોસર કોઈ પણ ભેદભાવ વ્યક્તિ વચ્ચે કરવામાં આવશે નહીં. એટલે કે અહીંયા આગળ બધી જ સમાનતા જોવામાં આવશે, બધાને સમાન રીતે જોવામાં આવશે અને બધાને એક સરખો ન્યાય આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે. આને શું બોલાય છે, સમાનતાનો અધિકાર. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે, એક સરખો જ કાયદો લાગુ પડશે. વડાપ્રધાનથી માંડીને પટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિને પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. વડાપ્રધાન હોય કે પટાવાળા હોય, કાયદા માટે તો બધા કેવા હશે, સરખા જ હશે. જો કાયદાની વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય કર્યું હશે તો તેમને સમાન ધોરણે જવાબદાર ગણવામાં આવશે અને તેમને ક્યાં ગળી જેલમાં મૂકવામાં આવશે અથવા તો જેલમાં રાખવામાં આવશે, જેનું ઉદાહરણ છે લાલુ પ્રસાદ યાદવ, બરોબર. તમને ખબર છે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને અત્યારે ક્યાં છે, તો જેલમાં છે. ઘાસચારાના ગોટાળાના, ભ્રષ્ટાચારના લીધે તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે. તો આ ઉદાહરણ જ આપણને દર્શાવે છે કે કાયદાની દ્રષ્ટિએ બધા જ વ્યક્તિઓ કેવા છે, સમાન છે, સરખા છે. જો કે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરે કેટલાક વિશેષ અધિકારો અપાયા છે. તમને ખબર છે રાષ્ટ્રપ્રમુખ અને રાજ્યપાલને અમુક અધિકારો છે. રાષ્ટ્રપ્રમુખના અધિકારો વિશે માહિતી આપી દો તો તમને ખબર હશે, કોઈને ફાંસીની સજા આપવામાં આવી હોય તો તેને રદ કરવાની સત્તા રાષ્ટ્રપ્રમુખને આપવામાં આવેલી હોય છે. તો આ બધા વિશેષ અધિકારો પણ આપવામાં આવ્યા છે. કાયદાનું સમાન રક્ષણનો અર્થ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવતો કાયદો રાજ્ય ઘડી શકશે નહીં. એટલે અહીંયા આગળ કાયદાનો વ્યવહાર બધો કેવો હશે, સમાન હશે. કોઈપણ વ્યક્તિ કે વર્ગને અલગ કરીને કોઈપણ રાજ્ય કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખીને કાયદો નવો બનાવી શકશે નહીં. દરેક કાયદો તમામ માટે એક સરખી રીતે લાગુ પડવો જોઈએ. કોઈપણ નાગરિકને દુકાન, નાસ્તાગૃહ, હોટલ, જાહેર મનોરંજનના સ્થળે પ્રવેશ મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવો કે કૂવાનો વપરાશ કરવાની તમામને એક સરખી સમાન તક આપવામાં આવી છે. આ બધું આપણા ત્યાં બની ગયું છે. સોશિયલ કાસ્ટિંગના લીધે, આપણી જે કાસ્ટ સિસ્ટમના લીધે, જ્ઞાતિ પ્રથાના લીધે આપણે જોઈએ છીએ તો એસસી એસટી શેડ્યુલ કાસ્ટને ઘણીવાર વસ્તુ સફર કરવાની હોય છે કે કૂવામાંથી અમુક પાણી કાઢવા નથી દેતા, કૂવા અલગ અલગ ડિફાઇન કરેલા હોય છે દરેક જ્ઞાતિ પ્રમાણેના, તેઓ ગામડામાં આપણે જોવા મળ્યું છે. આ ઉપરાંત મંદિરોમાં પણ પ્રવેશવા નથી દેવામાં આવતો. એટલે આ બધી પરિસ્થિતિને
દૂર કરવા માટે કાયદાએ કેવું લક્ષણ ધારણ કર્યું છે કે બધાને કેવો હક આપવાનો સમાનતાનો, તેમના માટે દરેક સ્થળે, દુકાનોમાં, નાસ્તાગૃહમાં, હોટલમાં, મનોરંજનના સ્થળે, તળાવમાં, કૂવામાં, જાહેર સ્થળે, બધે જ કેવો તત્વે સમાનતા આપવામાં આવે છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈ કરી છે કે લિંગના આધારે કોઈ ભેદભાવ ન કરવો જોઈએ, પણ વાસ્તવિકતા ઘણી અલગ છે. તમને ઉદાહરણ આપું તો તમને કહી દઉં, સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં ઘણીવાર સેલેરી ઓછી આપવામાં આવે છે. વોડાફોન જેવા કોલ સેન્ટર છે, હું નામ સાથે જ એટલે કહું છું કે અનુભવ છે, વોડાફોન કોલ સેન્ટર લઈ લો કે કોઈ પણ કોલ સેન્ટર લઈ લો જ્યાં આગળ ગર્લ્સ જોબ કરે છે, તો ત્યાં આગળ જેન્ટ્સ હોય છે તો તેમની સેલરી હાઈ રાખવામાં આવે છે, જ્યારે લેડીઝ હોય છે એમની સેલરી લો હોય છે. અને આ ઉદાહરણ તમારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જોવું હોય તો પણ તમે ઘણીવાર આનો વિરોધ જોયો છે કે મેલ જેટલા પણ એક્ટર હોય છે તો તેમનો સેલરી, એટલે જે પણ એ લોકો ફીસ લે છે, તેમની ચાર્જ કરે છે, તે હાઈ હોય છે કમ્પેર ટુ ગર્લ્સ. એટલે જેટલી પણ તેમની કો સ્ટાર હોય છે લેડીઝમાં, એમની સરખામણીમાં જેન્ટ્સને વધારે પેમેન્ટ મળતું હોય છે. એટલે લિંગના આધારે ભેદભાવ જોવા મળે છે, પરંતુ ખરેખર સમાનતાનો અધિકાર છે, પેમેન્ટ બધાને સરખું મળવું જોઈએ. પણ આ વાસ્તવિકતા આ છે કે હાલની પરિસ્થિતિમાં પણ આ ઉદ્ભવે છે. તે જ મુજબ સમાજની અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરતા રોકશે નહીં. એટલે આ જે પછાત વર્ગના લોકો છે એના માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવે તો તેઓ કરી શકશે. તમને લોકોને ખબર છે ઇકોનોમિકલી વીકર કાસ્ટ આખી ડિફાઈન કરી છે ગવર્મેન્ટે, EWS બરાબર, જે ઓપન કેટેગરી માટે લાગુ પડે છે. તો આ રીતે કોઈ પણ રાજ્ય ખાસ જોગવાઈ કરી શકે છે કોઈ પણ એક સમુદાયના વિકાસ માટે, તે પછી અનુસૂચિત જાતિ, જનજાતિ કે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગ હોય. આ શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગમાં OBC આવે, અનુસૂચિત જાતિ એમાં SC આવે છે, અને અનુસૂચિત જનજાતિમાં ST લોકોનો સમાવેશ થાય છે. સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામત બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતા હકનો ભંગ ગણાશે નહીં. એટલે પછાત વર્ગોની ઉન્નતિ માટે જો અલગ બેઠકોની જોગવાઈ કરવામાં આવે છે તો તે સમાનતાનો ભંગ નથી, ત્યાં આગળ તેમની ઉન્નતિ માટે જ પ્રયત્નો કરવામાં આવે છે, તેમને આગળ વધારવા માટે, વૃદ્ધિ અને વિકાસ માટે જ કાર્ય થાય છે. આથી આ કોઈ હકનો ભંગ ગણાતો નથી. જાહેર નોકરીમાં નિમણૂક સંબંધી બાબતમાં તમામ નાગરિકો માટે સમાન તકો આપવાની રહે છે. જોકે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવે છે. તમને લોકોને ખબર હશે ગવર્મેન્ટ જોબમાં SC OBC માટે 5% રેશિયોની છૂટ હોય છે, અથવા તો યર્સમાં ઉંમરમાં પણ એ લોકોને થોડો ફાયદો આપવામાં આવે છે. નોકરી સંબંધી જરૂરી લાયકાત નક્કી કરવાની રાજ્યને છૂટ આપવામાં આવે છે. સામાજિક ન્યાય અને વ્યક્તિની ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્યતાની નાબૂદી કરીને અસ્પૃશ્યતાનું કોઈ પણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે જો અસ્પૃશ્યતા કરવામાં આવે અથવા તો તમે કોઈ પણ સાથે અસ્પૃશ્યતાનો જે વ્યવહાર કરવામાં આવે છે તેની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, આ શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે અસ્પૃશ્યતા નાબૂદીના માટે પ્રયત્ન ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. તમને ખબર છે અસ્પૃશ્યતા શું છે તો તમને કહી દઉં છું, નીચલી કાસ્ટના લોકોને સ્પર્શ કરવામાં નથી આવતો અને તેવો દુર્વ્યવહાર કરવામાં આવે છે, જેને અસ્પૃશ્યતા કહેવામાં આવે છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા ઇલકાબો કિતાબો દૂર કરવામાં આવ્યા છે, જેમ કે નામની આગળ સર, દિવાનજી, રાવ બહાદુર જેવા વિશેષણો લાગતા હતા તે દૂર થયા છે. દિવાનજીને બધા તમે વિશેષણો વિશે જો તમને વાત કરું તો ગુજરાતીમાં અમુક પાઠોમાં તમે લોકોએ જોયું છે કે ગાંધીજીની જ વાત કરું, ગાંધીજીના પિતાજી હતા જે પોરબંદરના દિવાન હતા, એટલે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ને ત્યારે આવી રીતે ખિતાબો અપાતા હતા. સર છે, દિવાન છે, રાવ બહાદુર છે, તે હવે દૂર થઈ ગયા છે. આ ઉપરાંત સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ માટે વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર ભારત રત્ન, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી વગેરે જેવા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. લશ્કરી સેવામાં પરમવીર ચક્ર પણ આપવામાં આવે છે. લશ્કરી સેવાના નામની આગળ જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે વિશેષણ પણ લાગુ પડે છે. આ બધા એક માર્કના સવાલો છે, યાદ રાખજો. લશ્કરની સેવામાં કયા કયા નામની આગળ કિતાબો લાગે છે, વિશેષણો લાગે છે, તો જનરલ, મેજર, ચીફ માર્શલ, ફિલ્ડ માર્શલ વગેરે. આ સમાનતાના હકનો ભંગ ગણાતો નથી. તમને લોકોને બે માર્કમાં અલગથી સવાલ પૂછે કે કયા કયા નિયમો સમાનતાના હકનો ભંગ ગણાતો નથી, તો આ જે જનજાતિઓને આરક્ષણ આપે છે તે આવશે. પછી આ જે પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવો વિશિષ્ટ દર્શક એવોર્ડ આપવામાં આવે છે તે પણ સમાનતામાં ભંગ ગણાતો નથી. લશ્કરી સેવામાં પરમવીર ચક્ર આપે છે. આ ઉપરાંત લશ્કરી સેવામાં નામની આગળ જે વિશેષણો લાગે છે તે બધા સમાનતા હકમાં ભંગ ગણાતા નથી. એટલે યાદ રાખજો ક્યાં શું લખાય છે.
આમાં હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે. ભારતમાં કાયદાનું શાસન છે તે સ્થાપિત થાય છે. અલગ પ્રકારના સમૂહો કે વર્ગો માટે અલગ વિશિષ્ટ સેવાના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ કરવામાં આવે છે. જેમ કે વકીલ, ડૉક્ટર, શિક્ષક, વીમા કંપની, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદા હોય છે. સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ આ અનુચ્છેદનો જ ભાગ છે. એ સમાન કામ માટે સમાન વેતનનો ભાગ છે, પરંતુ વાસ્તવિકતાના ધોરણે આ અપ્લાય થતો નથી. આ તમારે વિરોધ કરવો પડે. જો વિરોધ કરો તો તમને અવશ્ય સફળતા મળે, પરંતુ લોકો વિરોધ પણ નથી કરતા. એટલે સમાન કામ માટે સમાન વેતનનો અનુચ્છેદનો ભાગ છે. આ ઉપરાંત વિશિષ્ટ સેવા છે, જેમ કે વકીલ છે, ડૉક્ટર છે, શિક્ષકો છે, વીમા કંપનીવાળા છે, સ્ત્રી છે, સગીરો છે, તેમના કાયદા પણ અલગ અલગ હોય છે. સ્ત્રીઓ માટેના કાયદા તો ઘણા અલગ હોય છે કે સ્ત્રીઓને જ્યારે જો કદાચ તમના ઉપર કોઈ FIR આવે ને જેલમાં જવાનું થાય તો પોલીસ ધરપકડ કરી શકતી નથી, સ્ત્રી પોલીસ જોડે જોઈએ જ. અને શનિ રવિનો પીરિયડ હોય ત્યારે શનિવારે ધરપકડ ના કરી શકે, રાતના સમય ધરપકડ ના કરી શકે, આવા નિયમો સ્ત્રીઓ માટે રાખવામાં આવ્યા છે. આ સમાનતાનો ભંગ નથી, આ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એટલે યાદ રાખજો આ બધી વસ્તુઓ. હવે આવે છે સ્વતંત્રતાનો હક. બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા છે, જે નીચે મુજબ છે. યાદ રાખજો કઈ 6 છે, 2 માર્કમાં સવાલ પૂછાય, 6 એ 6 નામ લખવા પડશે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિથી અને શસ્ત્ર વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળ અથવા સંઘની રચનાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈપણ પ્રદેશમાં કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની, ગમે તે વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની. હવે દેખજો આ જે આપી છે ને વાણી અને અભિવ્યક્તિની, તે આપણને ખબર જ છે. શાંતિ વગર, શસ્ત્ર વગર ભેગા થવાની, તે પણ ખ્યાલ છે. મંડળ અને સંઘ રચવાની, કોઈપણ પ્રદેશમાં મુક્ત રીતે હરવા ફરવાની, કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. જમ્મુ કાશ્મીર જ્યારે રાજ્ય હતું અને જેને વિશેષ સત્તા આપવામાં આવી હતી, અત્યારે તો સુધારા થઈ ગયા છે. જ્યારે વિશેષ સત્તા હતી ત્યારે જમ્મુ કાશ્મીરમાં આપણે રહી શકતા ન હતા, સ્થાયી નહોતા થઈ શકતા, આ ઉપરાંત વેપાર ધંધો પણ નહોતા કરી શકતા તેવી પરિસ્થિતિ હતી જમ્મુ કાશ્મીરમાં, જે હવે બદલાઈ ગઈ છે. હવે કોઈપણ વ્યક્તિ ત્યાં જઈને રહી શકે છે. 35 અને 365 જે સુધારો થયો, જેના લીધે જમ્મુ કાશ્મીરની જે વિશેષ સત્તા હતી તે નાબૂદ થઈ ગઈ છે અને ત્યાં આગળ પણ હવે કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા આપણને મળે છે. યાદ રાખજો આ 6 એ 6. ભારતના નાગરિકો વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે હકનું સવિશેષ મહત્વ છે. એટલે આપણા વ્યક્તિત્વ વિકાસ માટે આ બધા હકો આપવામાં આવ્યા છે. બધી સ્વતંત્રતા મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકાશે નહીં. સ્વતંત્રતા મળી છે, પરંતુ આપણે મનસ્વી રીતે, બેફામ રીતે કે સ્વચ્છંદી બનીને તેનો ઉપયોગ નથી કરી શકતા. રાજ્ય સમાજના વ્યાપના હિતમાં જાહેર સુલહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતા ઉપર વાજબી નિયંત્રણ અને મર્યાદા મૂકી શકે છે. આવી બંધારણમાં સ્પષ્ટતા છે. કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે તેની જાહેરાત બંધારણમાં કરવામાં આવી છે. અત્યારની જ વાત કરી દઉં, જે લોકડાઉનનો પીરિયડ આપણે લોકોએ જોયો છે, તો આપણને તો સ્વતંત્રતા મળી છે કે ગમે તે સ્થળે મુક્ત રીતે હરી ફરી શકે, પરંતુ બંધારણના કાયદાના પ્રમાણે યોગ્ય નિયમો સમાજના કલ્યાણ માટે અને હિત માટે લોકો લાદે છે, મૂકે છે. એટલે જ અહીંયા આગળ દેખો આપણે લોકડાઉનનો પીરિયડ જે જોયો છે તે શાના માટે છે, તો આપણા ફાયદા માટે હતો, શાંતિ માટે હતો, સલામતી માટે હતો. આથી તેઓ નિયંત્રણ અને મર્યાદા પણ મૂકી શકે છે. આપણને હકો મળ્યા છે, પરંતુ નિશ્ચિત સમય માટે મળ્યા છે. અને જો તમને લાગે એ લોકોને, સરકારને, ગવર્મેન્ટને જ્યારે પણ કે આ હકથી નુકસાન થઈ રહ્યું છે, તો તે હક તે સમય માટે બંધ કરી દે છે અથવા તો તેટલા સમય માટે મોકૂફ રાખે છે. ભારતીય નાગરિકને પોતાના વિચારને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. લેખિત યા મૌખિક કે આંગિક અભિનય થકી વ્યક્ત કરી શકે છે, પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈને છૂટ નથી. એ બધી સ્વતંત્રતા છે, પરંતુ તમે અમર્યાદિત રીતે બોલો છો, અંકુશ વગર બોલો છો, તો તે તમને મળતી નથી. તમને લોકોને ખબર જ હશે, તમે ભાજપ અને કોંગ્રેસની ડિબેટને બધું જોતા હશો, તો કોઈના ઉપર ગમે તે રીતે આરોપો લગાવવામાં આવે તો માનહાનિનો કેસ પણ કરી શકે છે. એટલે તમને સ્વતંત્રતા મળી છે, પરંતુ તમે દુરુપયોગ કરી શકતા નથી. જેવા કે ભારતમાં સર્વભૌમત્વ, અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધ, જાહેર વ્યવસ્થા વગેરે, જાહેર શાંતિ, સુલે અને સલામતી, નીતિમત્તા, શિષ્ટતાના હિતમાં અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરણી વગેરે બાબત ધ્યાનમાં લઈને સ્વતંત્રતાના હકનો ઉપયોગ કરવા પર રાજ્ય કાયદા દ્વારા વાજબી નિયંત્રણો મૂકે છે. ખાસ યાદ રાખજો કયા કયા છે, તો જ્યાં આંગળી ભારતનું સર્વભૌમત્વ કે અખંડિતતા નહીં જળવાતી હોય, રાજ્યની સલામતી, ઉપરાંત વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધોમાં, જાહેર વ્યવસ્થા એટલે જાહેર શાંતિ, સુલે કે સલામતીમાં, નીતિમત્તામાં, શિષ્ટતાની હિતમાં,
તમે શિષ્ટાચાર નથી વાપરતા બોલવામાં, અદાલતી તિરસ્કાર કરો છો, અદાલતનો તિરસ્કાર કરો છો કે અદાલતની વિરુદ્ધમાં કાર્ય કરો છો, બદનક્ષી ગુનાની હિંસાની ઉશ્કેરણી વગેરેમાં સ્વતંત્રતાના હકો મળતા નથી. એટલે યાદ રાખજો, ત્યાં આગળ આ હક તમારી પાસેથી એ લોકો લઈ લેશે અને વ્યાજબી નિયંત્રણ મૂકશે. આ ઘણી બધી મર્યાદા વાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા ન્યાયતંત્રની છે. એટલે કઈ યોગ્ય છે, શાના ઉપર તમારે આ સ્વતંત્રતાનો હક આપવો કે લઈ લેવો, તે બધું નિર્ણય ન્યાયાલય કરે છે, ન્યાયતંત્ર કરે છે. અખબારી સ્વતંત્રતાનો વિચાર અને અભિપ્રાય થકી જાહેર રીતને આગળ ધપાવવાનો હેતુ છે, પણ આ સ્વતંત્રતાનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે, એટલે અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે ને તેની અંદર જ આ અખબારી સ્વતંત્ર ઉમેરાઈ જાય છે, પણ તેનો અર્થ એવો નથી થતો કે જેનાથી તે લોકો વિરોધાભાસ ઉત્પન્ન કરે. તમને લોકોને ખબર છે કે અમુક વસ્તુ હોય છે સમાચારપત્રમાં જે યોગ્ય નથી હોતી તો તેનો વિરોધ કરવામાં આવે છે અને કાર્યવાહી પણ થતી હોય છે. એટલે અહીંયા છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં જ અખબારી સ્વતંત્રતાનો સમાવેશ થાય છે, જે વિચારો અને પોતાના અભિપ્રાયોને રજૂ કરે છે તે પણ મર્યાદિત માત્રામાં. તાજેતરમાં 2009 થયેલા બંધારણના સુધારામાં 6-14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે કાયદા મુજબ, જેના લીધે ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાય, સજા કરી શકાય નહીં, તેમજ સજાની નિર્ધારિત જોગવાઈ, વધુ સજા એકના એક ગુના માટે એકથી વધારે વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી, આ બધા કાયદા બનાવવામાં આવ્યા છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાય તો સજા કરી શકાય નહીં. ગુનાના સમયે જે કૃત્ય કર્યું છે તે ગુનો ન પણ ગણાય, એટલે પરિસ્થિતિના આધારે તે લોકો નિર્ણય લે છે. આ રીતેના ફેરફારો કરવામાં આવ્યા છે 2009 બંધારણના સુધારામાં. આ ઉપરાંત કાયદા દ્વારા સ્થાપિત જોગવાઈ મુજબ કોઈપણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યથી વંચિત કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિને તેના જીવન અને અંગત સ્વતંત્રતા છે તેનાથી તેને અલગ કરી શકાતી નથી. ધરપકડ કરેલા વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી ત્વરાથી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાય નહીં. એટલે શા માટે ધરપકડ કરવામાં આવી છે તેના કારણો હોવા જોઈએ, તેના સિવાય તેને કસ્ટડીમાં નથી રાખી શકાતું. તેને પસંદગીના ધારાશાસ્ત્રી એટલે કે વકીલની સલાહ લેવાનું, બચવાનું અધિકારનો ઇનકાર પણ કરી શકાતો નથી. તેમજ ધરપકડ કરાયેલા અને કસ્ટડીમાં રાખેલા દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં રાખી શકાશે નહીં. એટલે આ બધા જ નિર્ણયો લેવામાં આવે છે. જો આમાંથી એક પણ વ્યક્તિને મળે નહીં, અધિકારો મળે નહીં, તો જેના લીધે તે લોકો ન્યાયતંત્રમાં પોતાના હકો માટે લડાઈ પણ કરી શકે છે. તમને એ લોકોને ખબર છે, જ્યારે અરેસ્ટ કરવા આવે ને તો એ લોકોને સામેથી જ પરમિશન આપવામાં આવે છે ને તે લોકો વકીલનું અરેન્જમેન્ટ કરે છે, અને આ જેના લીધે તે લોકો, તમને લોકોને ખબર હશે ગમે તેવો કેસ હોય છે 24 કલાકમાં માણસ છૂટી જાય છે. એનું મુખ્ય કારણ આ જ છે કે એ લોકોને અમુક સ્વતંત્રતાને હકો આપવામાં આવે છે, જેના લીધે ગુનામાં એ લોકો સરળતાથી બહાર નીકળી જાય છે. તમને લોકોને ઇઝીલી જે ધરપકડની પ્રક્રિયા છે તેમાંથી વકીલના સહારે એ લોકો છટકી જાય છે અને બહાર જતા રહે છે. હા, પરંતુ ન્યાયાલયમાં એ કેસ ચાલે છે અને પછી તેનો નિર્ણય આવે છે, એમાં એ લોકોને સજા મળે છે, પણ જ્યાં સુધી સજા નથી મળતી ત્યાં સુધી પોતાની સ્વતંત્રતાનો લાભ મળે છે. તમને લોકોને ખબર જ હશે સલમાન ખાનનો જે કેસ થયો હતો ને, હરણને માર્યો હતો રાજસ્થાનમાં, જેના લીધે, અને આ હરણને મારવાના લીધે તેને બેન કરી દીધું હતું કે તે દેશને છોડીને બહાર ના જઈ શકે, જો એને જવું હોય તો ન્યાયાલયની પરમિશન લેવી પડે. એ પોતે કરેલા કાર્ય માટે તે થોડા સમય માટે છટકી જાય છે ખરા, પરંતુ તેને સજા તો અવશ્ય મળે જ છે પોતાના કાર્યની. એટલે અહીંયા આગળ મેજિસ્ટ્રેટની પરવાનગી વગર કોઈપણ વ્યક્તિને કસ્ટડીમાં નથી રાખી શકતો, આ બધું પણ હક આપવામાં આવ્યું છે. નિવારક અટકાયત, પ્રતિબંધિત અટકાયત. પ્રતિબંધિત અટકાયત ધારા હેઠળ જે વ્યક્તિની ધરપકડ કરાયેલી હોય તે વ્યક્તિને ઉપરોક્ત બાબતો લાગુ પડતી નથી. કઈ છે તો તે જોઈ લઈએ. રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાંરૂપે નિવારક અટકાયત કરી ધરપકડ કરવામાં આવે છે. આ ધારાનો હેતુ અટકાયતથી તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનું નથી, પણ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતની 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. એટલે 3 મહિનાથી વધારે તેને અટકાયત કરીને રાખી શકાતો નથી. 3 મહિનાની અંદર તેને છોડવો પડે છે, વધારે નથી રાખી શકાતો. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. એટલે આને રદ કરવો હોય તો કોણ જોઈશે? વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડનો અભિપ્રાય, તો જ તેની અટકાયતનો હુકમ રદ થઈ શકે છે. કેટલોક વખત અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. આ પ્રતિબંધિત અટકાયત છે જેમાં કોઈ વ્યક્તિ એવું લાગે છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરવાનું છે, કાં તો રાજ્યને વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનું છે, તો તેને અગાઉથી શું કરશે? નિવારક અટકાયત કરશે. 3 માસ સુધી તેની અટકાયત કરશે.
અને તેને રદ કરવા માટે વડી અદાલતના ન્યાયાધીશ અને સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે તેને રદ કરવામાં આવશે. શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈપણ વ્યક્તિનું બીજી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારે શોષણ ન થાય તેવું શોષણ વિહીન સમાજન સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ બંધારણનો છે, જે આ હક દ્વારા સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેઠ પ્રથા, દાસત્વ અને બળજબરીથી કરવાતા કોઈપણ પ્રકારની મજૂરી પ્રતિબંધિત છે. તમને લોકોને ખબર જ હશે મજૂર સંગઠનનું નિર્માણ થયેલું છે. મજૂર સંગઠન તમારે જોવું હોય ને તો લાલ દરવાજા જજો, ત્યાં આગળ આખું મજૂર સંગઠન છે, બિલ્ડિંગ આવેલી છે અને જેમાં મજૂરોના હકો અને નિયમો બનાવેલા છે. તેમને દૈનિક વેતન કેટલું ચૂકવવામાં આવે, તેમને કઈ કઈ સુવિધા આપવામાં આવે તેની માહિતી પણ આપવામાં આવે છે. ઉપરાંત ધોરણ 11માં કોમર્સમાં તમે લોકો શીખશો આના વિશે વધારે માહિતી મેળવશો કે કર્મચારીઓના અકસ્માત માટે પણ ભંડોળ રાખવામાં આવે છે, કે જો કોઈ કર્મચારીને અકસ્માત થાય, મજૂરને અકસ્માત થાય તો તેની ભરપાઈ જે પણ કંપની દ્વારા કરવામાં આવે છે. એટલે આ બધા શોષણના વિરુદ્ધમાં હકો અને અધિકારો આપવામાં આવ્યા છે. તમે કોઈ પણ મનુષ્યને વેપાર, વેઠ પ્રથા, દાસત્વ, પોતાનો દાસ ન બનાવો, બળજબરીપૂર્વક મજૂરી પણ ના કરાવી શકો, આ બધું જ આ જોગવાઈનો જો ભંગ કરવામાં આવે તો તમને શિક્ષાપાત્ર ગુનો થાય છે, શિક્ષા થાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોનો કે સ્ત્રીઓનો વેપાર કરવો, બળજબરીથી કરાવતી મજૂરી કે મરજી વિરુદ્ધનું દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલ વેઠ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતન કે લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. તમે કોઈપણ વ્યક્તિ જોડે લઘુત્તમ વેતન કરતાં ઓછો, જે નિશ્ચિત કરેલું વેતન છે કે ઓછામાં ઓછું દૈનિક રીતે 300 રૂપિયા તો પેમેન્ટ કરવું જ જોઈએ, અને જો તેને 300થી ઓછું આપવામાં આવે તો તે એક પ્રકારનું શોષણ જ ગણાય છે. તો તેના વિરુદ્ધમાં જો ફરજિયાતપણે મજૂરી કરાવે તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે. સ્ત્રીઓ જોડે, બાળકો જોડે પણ મરજી વિરુદ્ધનું કાર્ય કરાવવામાં આવે તો આ બધું જ શિક્ષાપાત્ર ગુનો બને છે. બાળમજૂરી વિશે તમે લોકો જાણો છો, બાળમજૂરી કરાવવામાં આવે તો તે પણ શિક્ષાપાત્ર ગુનો બને છે. પરંતુ તમે લોકો જોશો કે આની કેટલી ઉપર ને ક્યાંક ને ક્યાંક આપણે આ બધું વસ્તુ જોઈએ છીએ અને આંખ આડાકાન કરીએ છીએ, આપણે કોઈ એક્શન લેતા નથી. બાળકની તો મજબૂરી છે પૈસા કમાવા માટે, પણ આપણે લોકોએ પણ સમાજના નાગરિક થઈને સમજાવવા જોઈએ અને તેના વિરુદ્ધ કાર્ય કરવું જોઈએ કે બાળકોને જે શિક્ષણનો અધિકાર છે તે મળવું જોઈએ. આ રીતે બાળમજૂરી પણ ના જાય. 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના, ખાણમાં કે જોખમી વ્યવસાયમાં, બાંધકામમાં, ગેરેજમાં, હોટલ કે ચારની લારી કે ગલ્લા કે ઘર નોકર તરીકે કોઈપણ કામમાં રાખી શકાય નહીં. 14 વર્ષથી નાની ઉંમરનું કોઈપણ કાર્ય બાળક કરશે નહીં, વેપારનું કોઈ બી કાર્ય નહીં કરે. બાળમજૂરી નાબૂદી કાનૂન હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે. આ બધું શિક્ષાપાત્ર ગુનો ગણાય છે. રાજ્યના જાહેર હેતુ માટે લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજો, સમાજ સેવા કોઈ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. આ સેવા વેતન સેવા, વેતન વગર કે સવેતન હોઈ શકે છે. રાજ્યના જાહેર હેતુ માટે લશ્કરની સેવા માટે, રાષ્ટ્રીય ફરજ માટે, સમાજ સેવા માટે કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે. જેનું ઉદાહરણ અત્યારે તમને ખબર છે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં કહી દીધું કે પ્રાઇવેટ હોસ્પિટલો જો ચાલુ કરવામાં નહીં આવે તો ગવર્મેન્ટ તમને COVID-19 હોસ્પિટલમાં સમાવેશ કરશે, અથવા તો ફરજિયાતપણે ડૉક્ટરોએ COVID-19માં સેવા આપવી પડશે. તો અહીં આગળ જોઈ શકો છો શેના માટે, જાહેર હેતુ માટે. આવું આવું લશ્કરી સેવામાં થાય કે ક્યારે બી પરિસ્થિતિ સર્જાય તો ગવર્મેન્ટ બધાની સાથે લશ્કરી સેવામાં સહયોગ આપવા માટે પણ ફરજ પાડી શકે છે. એટલે આ બધા અધિકાર આપણને આપવામાં આવે છે અને આ અધિકારમાં વેતન સાથે અથવા વેતન વગર પણ કાર્ય કરવા માટે આપણે બંધાયેલા છીએ. કયા કયા મુદ્દામાં વેતન વગર અથવા વેતન સાથે કાર્ય કરવા બંધાયેલા છે તો યાદ રાખજો, જાહેર હેતુ માટે હોય, લશ્કરી સેવા કે રાષ્ટ્રીય ફરજ માટે હોય, સમાજ સેવા માટે હોય, તો કોઈપણ ક્ષેત્રમાં ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ વગેરેના ભેદભાવ રાખ્યા વગર ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સેવા લઈ શકે છે રાજ્ય સરકાર પોતાના જેટલા પણ લોકો છે રાજ્યના તેમની પાસેથી. યાદ રાખજો, એક માર્કનો બહુ સારો સવાલ છે, ધ્યાન રાખજો. આટલા બધા હકો ગવર્મેન્ટ પાસે છે, તમને લોકોને ખબર જ હશે જ્યારે રોડ બનાવવાના હોય છે ગવર્મેન્ટને, ત્યારે ખેતરોને તો જેટલું પણ યોગ્ય વળતર હોય છે એટલું ગવર્મેન્ટ ચૂકવી દે છે અને પોતાની જોઈતો જમીનનો ભાગ લઈ લે છે. એટલે તે ગમે ત્યારે પોતાની ફરજ પાડી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક. કોઈપણ નાગરિક અંતઃકરણ અનુસાર મનપસંદ ધર્મ માનવાનો છે, તેનું પાલન, પ્રચાર અને પ્રસાર કરવાનો સમાન અધિકાર આપ્યો છે. પણ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે, વાજબી નિયંત્રણને આધીન રહીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભોગવવાનો છે. એ બધી જ સુવિધા આપી છે. જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાદ ન આવે,
नुकसान न करे ते रीते धार्मिक स्वतंत्रता अधिकार भोगवानो छे। धार्मिक क्रियाकांड प्रार्थना के पूजा करवानो स्वतंत्रतामां समावेश आपवामां आव्यो छे। एटले लोको कोई पण पोतानो पूजा पाठ ने बधुं करी शके छे। भारत में राज्य पोतानो कोई धर्म नथी कि भारतनुं राज्य कोई धर्म के संप्रदाय सिद्धांत के मान्यता आधारित चालतुं नथी। आपणे कोई धर्म ने फॉलो नथी करती राज्य सरकार, तेमना माटे दरेक संप्रदाय कोई ने पण मान्यता आपती नथी। राज्य कोईपण समुदाय की धार्मिक बाबतों धार्मिक मान्यता में दखलगिरी करी शके नहीं। आ पण ध्यान रखो, कोईपण धार्मिक मान्यता में राज्य सरकार की दखलगिरी नहीं हो, संपूर्ण स्वतंत्रता आपवामां आवी छे। धार्मिक रीते सरखावता हेतु माटे संस्थाओं स्थापवा, तेमनुं संचालन वहीवट करवा स्वतंत्रता पण धार्मिक समूह ने आपवामां आवी छे। कोईपण राज्य जाहिर करवेरा द्वारा उभा करेला जाहिर फंडनो उपयोग कोई खास धर्म के संप्रदायना लाभ के अभिवृद्धि माटे करी शकाय नहीं। सरकारी ग्रांटमांथी चलावती कोईपण शैक्षणिक संस्था धार्मिक शिक्षण आपी शकशे नहीं। धार्मिक शिक्षण में भाग लेवानी धार्मिक उपासना में हाजरी राखवानी फरज पाड़ी शकशे नहीं। बहु इम्पोर्टंट है, अहीं ध्यान रखो। गवर्मेंट कोईपण पोतानी ग्रांट छे ते शैक्षणिक संस्था ने आपशे, परंतु धार्मिक कार्य माटे आपशे नहीं। आ उपरांत जाहिर करवेरा छे अने जे जाहिर फंड छे ते धार्मिक कार्यक्रमों में लाभ और अभिवृद्धि माटे पण आपशे नहीं। जे पण जाहिर फंड छे, जे पण करवेरा द्वारा राज्य सरकार ने जे पण इनकम दे छे करनी टैक्सनी, तो ते पोताना समाजना कल्याण माटे ने पोताना सरकारी कार्य माटे ज करशे, धर्म माटे करशे नहीं। એટલે યાદ રાખજો। ઉપરાંત શિક્ષણમાં પણ જે પણ સરકારી ગ્રાન્ટ મળે છે શિક્ષણમાં, તો ધાર્મિક શિક્ષણ માટે પણ તે આપી શકાશે નહીં। સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, ભારતમાં વિવિધ ધર્મ વિવિધ ભાષા સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે। ભારતના પ્રદેશમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા લિપિ સંસ્કૃતિ ઓળખ છે અને તેના આધારે રચાયેલા વર્ગ સમૂહો તેને જાળવી રાખવાનો અધિકાર ધરાવે છે। શૈક્ષણિક સંસ્થા કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ જાતિ જ્ઞાતિ ભાષા કે કોઈ પણ કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં। જો શૈક્ષણિક ક્ષેત્રમાં કોઈપણ ધર્મનો હોય જાતિ જ્ઞાતિનો હશે તો તે નાગરિકને કોઈપણ રીતે પ્રવેશ આપવામાં આવશે, તેનો ઇનકાર કરી શકાશે નહીં, મનાઈ કરી શકાશે નહીં। કોઈપણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો લોક પ્રતિનિધિત્વની ધારાની કલમ 123 હેઠળ ગેરરીતિ ગણાય છે। 123મી કલમ છે અને ત્રીજો અનુચ્છેદ છે, જેના હેઠળ શું ગણાશે, ગેરનીતિ। એટલે કોઈપણ ઉમેદવાર હશે તે ચૂંટણીમાં પોતાના ધર્મના નામે વોટ માગી શકશે નહીં, પરંતુ તમે લોકો જાણો જ છો ચૂંટણી વખતે મોટા ભાગે વોટ બધા પોતાની કાસ્ટ જોઈને આપે છે કે અમારી નાતનો ઊભો છે તો હા અને વોટ આપું, સમજીને વોટ આપતા નથી। ઘણા સમુદાયની વાત કરીશ, નામ નથી આપી શકતી, બાકી ઘણા બધા કોમ્યુનિટીને જોઈને વોટ આપે છે જે ખરેખર ના હોવું જોઈએ। હંમેશા વોટ એ જોઈને આપવું જોઈએ કે તે આપણું કામ કરશે કે નહીં। કોઈપણ રાજ્ય કોઈ કાયદો ઘડીને નાગરિક કે તેના કોઈ વિભાગ પર કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષાના પાયા પર રચાયેલી તમામ લઘુમતી પસંદગીની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના વહીવટ કરવાનો અધિકાર આપશે। એટલે કાયદાના હેઠળ કોઈપણ નાગરિક લઘુમતી અને પસંદગીના શૈક્ષણિક સંસ્થા સ્થાપી અને તેનો વહીવટ કરી શકશે। કોઈપણ સંસ્કૃતિની કોઈપણ ભાષાના આધારે તે પોતાનું શિક્ષણ ચલાવી શકે છે, ત્યાં કોઈપણ રોકટોક રાખવામાં આવતી નથી। રાજ્ય પણ કોઈ ધર્મ કે ભાષા પર રચાયેલી લઘુમતી સંસ્થાઓને રાજ્ય નિધિમાંથી અપાતી શૈક્ષણિક સહાય કે શૈક્ષણિક શિષ્યવૃત્તિ જેવા લાભોમાં માત્ર એ કારણોસર ભેદભાવ કરશે નહીં। કોઈપણ ધર્મ કે ભાષા ધરાવતું લઘુમતી સંસ્થા હોય જેને રાજ્ય નિધિમાંથી આપતી શૈક્ષણિક લાભોમાં ભેદભાવ કરવામાં આવશે નહીં। એટલે દરેકને સમાનતાના ધોરણે ગ્રાન્ટ આપવામાં આવે છે, સરકારી ફાળો આપવામાં આવે છે। આવી લઘુમતી સંસ્થાઓના મિલકતનું ફરજિયાત સંપાદન કે પોતાના હસ્તક લેવાય છે તો રાજ્ય સરકાર જરૂરી વળતર આપીને જ કરી શકે છે। શૈક્ષણિક સંસ્થાના સંદર્ભમાં મહત્વપૂર્ણ જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે। લઘુમતી સંસ્થાઓ, તમને ખબર નથી, આ વિશે માહિતી નથી તમને, ક્રિશ્ચિયનની સ્કૂલો અલગ આવે છે, મુસ્લિમ્સની સ્કૂલો અલગ આવે છે, એટલે ધર્મના આધારે તેમને ડિફાઇન કરેલા હોય છે, જેમને લઘુમતી શાળા પણ કહેવામાં આવે છે। આ લઘુમતી સંસ્થા છે જેમાં લઘુમતી કોમ્યુનિટી ધરાવતા લોકોને શિક્ષણ આપવામાં આવે છે, જેમાં મોટાભાગે લઘુમતીમાં તમને ખબર છે હિન્દુઓ એ મેજોરિટીમાં આવે છે, માઇનોરિટીમાં ક્રિશ્ચિયન્સ આવે છે, મુસ્લિમ્સ આવે છે, તો તેમની સ્કૂલોને અલગ રાખવામાં આવી છે અને ગવર્મેન્ટ તમને ગ્રાન્ટ પણ આપે છે અને સહાય પણ કરે છે। અને આ લઘુમતી સ્કૂલોને જે પણ સહાય કરવામાં આવે છે તો ભેદભાવ વગર કરવામાં આવે છે, કોઈ એવી પાર્શાલિટી કરવામાં નથી આવતી, સમાન પ્રમાણમાં ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમાં કોઈ ધર્મનો કે ભાષાનો ભેદભાવ કરવામાં નથી આવતો। તમને ખબર છે ઘણી હિન્દી મીડિયમની સ્કૂલો હોય છે, ક્રિશ્ચિયનિટીને બિલોંગ કરતી સ્કૂલો હોય છે જે અલગ અલગ હોય છે। આ રીતે ગવર્મેન્ટ દરેકને સમાન રીતે હેલ્પ કરે છે। હવે છઠ્ઠું આવે છે છેલ્લું, બંધારણીય ઈલાજોનો હક।
ગમે તેટલા કાયદાઓ ઘડવામાં આવે, મૂળભૂત હકની જોગવાઈ કરવામાં આવે, પણ જો અમલ યોગ્ય ન થાય તો સ્વતંત્રતા કે અધિકારનો કોઈ અર્થ રહેતો નથી. આ હકના અમલ માટે બંધારણની જોગવાઈ કરવામાં આવી છે, જે અનુસાર મૂળભૂત હકનો ભંગ થાય તો સીધા સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈને દાદ માંગવાના અધિકારને પણ મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એટલે જો આપણને ઉપરનામાંથી એક પણ હક ભોગવવા ના મળે કે કોઈ પણ હક ભોગવવામાં મુશ્કેલી થતી હોય તો આપણે તે હકના રક્ષણ માટે સીધા ક્યાં જઈ શકીએ છીએ? ન્યાયાલયમાં, ન્યાયતંત્રમાં, અને પોતાનો હક મેળવી શકીએ છીએ. તો આ હક પણ આપણને આપવામાં આવ્યો છે, જેને શું કહેવાય છે, બંધારણીય ઈલાજોનો હક. બંધારણીય ઈલાજોનો હકમાં આપણને કયો હક મળ્યો છે કે ઉપરના જે હકો છે પાંચ, સ્વતંત્રતાનો હક છે, સમાનતાનો હક છે, શિક્ષણનો હક છે, જો એ હક આપણને મળતો નથી તો તેના વિરુદ્ધમાં આપણે ન્યાય મેળવી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકના રક્ષણની અગત્યની ભૂમિકા બજાવે છે. આ અંગે અદાલત જરૂરી લાગે તો એ પ્રકારના યોગ્ય આદેશ, સૂચન કે આજ્ઞાપત્રો, હુકમના કાઢવાની વિશાળ સત્તા તેને બંધારણમાં બક્ષવામાં આવી છે, જે અંગે કોઈ વાંધો લઈ શકતું નથી. મૂળભૂત અધિકારોના ભંગ થયાને કોઈ રાજ્યની ફરિયાદ કરવામાં આવે તો તેને યોગ્ય ઉપાય કરવાનું સર્વોચ્ચ અદાલત માટે જરૂરી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન કહ્યો છે. એક માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ, કયો હક બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે? તો બંધારણીય ઈલાજોનો હક. અને કોણે કીધો છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. સંસદ કાયદા દ્વારા આવા હુકમો બહાર પાડે છે અને તેની સત્ય અન્ય કોઈ અદાલતને સુપરત કરી શકે છે. મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો તેની સાથે અસંગત હોય તેવો કાયદો ઘડતા રાજ્ય વિધાનસભાને સર્વોચ્ચ અદાલત અટકાવી શકે છે. જ્યાં મૂળભૂત અધિકારોનો ભંગ થતો હશે અને તેવો કોઈ કાયદો બનાવવામાં આવે તો સર્વોચ્ચ અદાલત તેને અટકાવી શકે છે, રોકી શકે છે. આમાં હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકના ભંગ બદલ અદાલતમાં જવાનો હક અને હકોનું રક્ષણ મેળવવાનો હક છે. આમ અદાલતમાં જવાનો હક મળે છે આપણને અને આપણા હકોનું આપણે રક્ષણ કરી શકીએ છીએ. આમ બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. સરકાર કઈ કઈ કેન્દ્ર અને રાજ્ય સામે આપવામાં આવ્યા છે આ હકો માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પણ કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકે છે. જે હમણાં જ વાત કરી, આ કોરોનાની જે પરિસ્થિતિ છે તો એમાં આપણા સ્વતંત્રતાનો હક હતો, જે લોકોએ શું કર્યું તો સ્થગિત કરી દીધો હતો. આમ કોઈપણ નાગરિક મૂળભૂત હકો છીનવાઈ જાય એવા કોઈપણ કાયદા રાજ્ય ઘડી શકતું નથી. હવે મૂળભૂત ફરજો છે, ઉપરના યાદ રાખજો. બે બે માર્કના સવાલમાં, ત્રણ ત્રણ માર્કના સવાલમાં પૂછાય. હવે ફરજ આપણી કઈ કઈ છે? હકો ભોગવતા તો આવડે છે, પણ ફરજ નિભાવતા આપણને આવડતું નથી. એટલે ફરજ ખાસ યાદ રાખજો, આ ધ્યાન રાખજો, આપણે કઈ કઈ ફરજો નિભાવવાની છે જે આપણી દેશની વિકાસ અને સિદ્ધિ માટે અતિશય આવશ્યક છે. ફરજો આપણે ચૂકી જઈએ છીએ જેના લીધે દેશનો વિકાસ થતો નથી. જો દરેક નાગરિક પોતાની ફરજો યોગ્ય રીતે પાલન કરે તો આપણા દેશનો વિકાસ ઘણો આગળ થઈ શકે છે. જોઈએ કઈ કઈ છે. પ્રાચીન સમયથી લોકો હક તથા ફરજો પ્રત્યે વધુ સભાન છે, જેમાં નાગરિકો કેટલાક મૂળભૂત હક આપવામાં આવ્યા છે. મૂળભૂત જે ફરજોનો સમાવેશ છે તે 1976માં સુધારો થયો છે બંધારણનો. યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. નાગરિકોને કેટલીક મૂળભૂત ફરજોનો સમાવેશ થયો છે 1976માં, જેમાં બંધારણમાં સુધારા થયા છે, જેમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શ અને મૂલ્યોને નાગરિકોમાં જાગૃતિ લાવવા, રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ હતો. આજે ફરજો આપવાનો મુખ્ય હેતુ શું છે? તો લોકોના વચ્ચે શું થાય, દેશપ્રેમની ભાવના થાય, રાષ્ટ્રીય ભાવના વધે, ઉચ્ચ આદર્શો થાય, મૂલ્યો વિકસિત થાય, આ માટે આ બધી ફરજો આપવામાં આવી છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વના રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે, સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એખલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકમાં દેશ અને સમાજ પ્રત્યે છે તેનું સ્મરણ કરાવવાનું છે. પ્રથમ પાના પર ફરજો આપણને પાઠ્યપુસ્તકમાં દર્શાવવામાં આવી છે, જે અહીં આગળ રિપીટ થાય છે. ટોટલ 9 છે. આ 5 માર્કનો ટોટલ 11 છે. નીચે છે બીજી 2, દેખો. આ 5 માર્કનો આખો સવાલ બને છે કે મૂળભૂત ફરજો જણાવો, તો તમારે આખું લખવું પડે 11-11 મુદ્દા 5 માર્કમાં, બરાબર. અને મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવીએ છીએ એક માર્કમાં પૂછાય, તો યાદ રાખજો 6 જાન્યુઆરીએ. મેં તમને પહેલાં જ કીધું, જો ભારતનો નાગરિક છે, પ્રત્યેક નાગરિક પોતાની પ્રત્યેક ફરજો પૂરેપૂરી રીતે નિભાવે તો આપણો દેશનો વિકાસ ખૂબ જ થાય. જોઈએ જેમાં પહેલી જ શું છે, તો દેખો, બંધારણનું પાલન કરવું, બંધારણમાં વ્યક્ત થતા આદર્શ અને સંસ્થા તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો. બીજું છે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ધત વિચાર અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તેને અનુસાર વર્તવું. જે આપણને ખરેખર નથી
આપણે ખાલી 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ ઉજવી લીધો, રાષ્ટ્રધ્વજને વંદન કરી લીધું અને આપણે આપણી ફરજ પૂરી કરી લઈએ છીએ, પરંતુ અંદરથી એ ભાવના હોતી નથી નિરંતર કે જે લોકોના લીધે આપણને સ્વતંત્રતા મળી છે તો તેમનો આપણે આદર રાખીએ અને તે અનુસાર તેમના લીધે તેમના જે પ્રેરણાદાયી સ્ત્રોતો છે તેના લીધે આપણે તેને અનુસરીએ. જેમ કે ગાંધીજી જે રાષ્ટ્રપિતા કહેવાય છે, જેમના આદર્શ હતા અહિંસા સત્ય, જેનું પાલન આપણે બિલકુલ નથી કરતા, તો આપણે આ બધુંનું અનુસરણ કરવું જોઈએ, પોતાના જીવનમાં તે પ્રમાણે વર્તવું જોઈએ. ત્રીજો છે ભારતના સર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને રક્ષણ કરવું જોઈએ. જ્યારે જરૂર પડે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર અને ઉત્સાહથી જોડાવવું જોઈએ. પાંચમું છે બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનાની વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતતાને સ્થાપવી જોઈએ, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારનો ત્યાગ કરવો જોઈએ, જે ખરેખર જોવા મળતું નથી, હાલની પરિસ્થિતિમાં પણ જોવા નથી મળતો. ભાઈચારાની ભાવના પણ નથી. હિન્દુ મુસ્લિમ લઈ લો કે આપણી હિન્દુની કોમ્યુનિટીમાં પણ અલગ 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 રીતે આપણે દરેક જ્ઞાતિ જાતિમાં એવી રીતે અટવાઈ ગયા છે કે આપણે રાષ્ટ્રીય ભાવના નથી જોતા પરંતુ જ્ઞાતિ ભાવના જોઈએ છે. હું કઈ જ્ઞાતિનો છું, તે કઈ જ્ઞાતિનો છે તે જોવામાં આવે છે. આ બધા જ વિચારોથી ઉપર ઉઠવું જોઈએ દરેકે દરેક વ્યક્તિએ. રાષ્ટ્રના સમૃદ્ધિ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ, જે આપણે ક્યારેય નથી કરતા. તમે કોઈ પણ ફોર્ટમાં જાઓ કે કોઈ પણ એવા સ્થળોએ જાઓ તો ત્યાં આગળ તમે દેખજો, કોઈ પણ બિલ્ડિંગ એવી હોય છે, તમે મોઢેરાનું સૂર્ય મંદિર જુઓ, જે આપણું સાંસ્કૃતિક વારસો છે તેનું જતન કરવું છે, જેના બદલે તમે તેની દિવાલ ઉપર બધાના ચોકથી લખેલા નામ જોતા હશો. તો આપણે કોઈ સાંસ્કૃતિક વારસાનું જતન કરતા નથી. આ બધા આપણાની ફરજ છે કે આપણે હંમેશા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. રાષ્ટ્રનો સમૃદ્ધિક અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે, પણ લોકો પાલન કરતા નથી. બીજું છે જંગલ સરોવર નદી વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું, સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. અનુકંપાનો અર્થ દયા થાય છે. આ ગુજરાતીમાં શબ્દાર્થમાં પણ આવી ગયું છે, દયા એટલે અનુકંપા કહેવાય. જે તમને ખબર છે કુદરતી વાતાવરણ અને પર્યાવરણને આપણે શુદ્ધ રાખતા નથી. જે રીતે નાનું કામ હોય છે તો પણ આપણે વ્હીકલ લઈને જઈએ છીએ, ચાલીને જતા નથી. આપણે એ નથી વિચારતા કે આ વ્હીકલ લઈને જઈએ છીએ તો કેટલું પોલ્યુશન ફેલાય છે અને આપણે આપણા પર્યાવરણને નુકસાન કરીએ છીએ. આ ઉપરાંત જંગલો સરોવરો નદી વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, આ ફરજ છે જેનું પાલન આપણે નથી કરતા. સજીવો પ્રત્યે અનુકંપા રાખવી, આપણામાં સજીવો પ્રત્યે દયા પણ જોવા મળતી નથી, તો આપણે આપણી ફરજોને સમજવું જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો જોઈએ. શોધવૃત્તિ એટલા માટે કે નવી નવી શોધખોળ કરવાની તમારામાં વૃત્તિ હોય તો નવી નવી ટેકનોલોજીનો વિકાસ થઈ શકે છે એના માટે, અને હંમેશા વૈજ્ઞાનિક અભિગમ ધરાવવો જોઈએ. માનવવાદ, માનવતાની લાગણી તમારામાં હોવી જોઈએ. નવમું છે જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. આ તો બિલકુલ નથી હોતું. આંદોલન કરવા જાય ત્યારે નથી જોતા કે આજે આપણે ટેક્સ ચૂકવીએ છીએ, એમાંથી જે બસ બનાવવામાં આવી છે, આપણા ટેક્સના લીધે જ આ બધી સુવિધાઓ ભોગવીએ છીએ, છતાં પણ બસના કાચ તોડવાના, બિલ્ડિંગો તોડવાની ગવર્મેન્ટની, અને જેના લીધે આ બધી માલ મિલકતનું જે પણ નુકસાન થાય છે તે ભરવાનું તો આપણે આપણા પૈસામાંથી જ હોય છે. એટલે આપણે કયું પાલન કરવું છે કે હંમેશા જે માલ મિલકતો છે તેનું રક્ષણ કરવું જોઈએ અને હિંસા કરવી જોઈએ નહીં. દસમું છે વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. રાષ્ટ્રની પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સ્તર કરવા જોઈએ. વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થ કરવો જોઈએ, એટલે હંમેશા મહેનત કરતા રહેવી જોઈએ અને સિદ્ધિઓ હાંસલ કરવી જોઈએ, અને આ પ્રયત્નથી રાષ્ટ્રની પ્રગતિ થશે અને સિદ્ધિના સોપાનો પણ થશે. બેઝિક એક્ઝામ્પલ આપું છું. તમે મહેનત કરીને એક દુકાન બનાવો છો, દુકાન બનાવીને તમે 2 કર્મચારીને રોજગારી આપો છો. આ રીતે આપણે પોતાની રીતે પોતે સિદ્ધ થઈશું, આગળ વધીશું, તો ધીમે ધીમે આપણે તે રીતે સમાજને પણ મદદરૂપ થઈએ છીએ, દેશને પણ મદદરૂપ થઈએ છીએ. રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનો એકલાનો અથવા તો સમગ્ર સમૂહનો પણ પુરુષાર્થ જરૂરી છે, અને એ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ લાવવામાં મદદરૂપ થશે, જેનાથી રાષ્ટ્રની પણ સિદ્ધિ થશે. 11મું મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ તેના માતા પિતાની ફરજ રહેશે. એટલે બાળકોને મફત અને ફરજિયાત જે શિક્ષણ છે તે આપવું એ માતા પિતાની ફરજ છે. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોની કાનૂની પીઠબળ છે, એટલે કે કાનૂન પાસે તેનું રક્ષણ મેળવી શકે છે, પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિક ફરજોનું પાલન કરે તે માટે સભાનતાને જાગૃતતા ઊભી કરવાના પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ બનીને કરવો જોઈએ. એટલે દરેક શિક્ષકની ફરજ છે કે નાગરિકો પોતાની ફરજોનું પાલન કરે, તે માટે શિક્ષકોએ પ્રયત્ન કરવો જોઈએ. સમાજમાં કેટલાક દૂષણો છે, અનિષ્ટો છે, જેમ કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી,
स्त्री शोषण, जातीय सतामणी, दहेज प्रथा, स्त्री भ्रूण हत्या, कुरीवाज, अंधश्रद्धा, वहम सदंतर नाबूद થવા જોઈએ અને તે જોવાની જવાબદારીની ફરજ નાગરિક તરીકે આપણી છે. આપણા બધાની ફરજ છે કે ક્યાંય પણ જો બાળમજૂરી થતી હોય, સ્ત્રીઓનું શોષણ થતું હોય, દહેજ પ્રથા ચાલતી હોય કે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય તો આપણે વિરોધ કરવો જોઈએ, તે આપણી ફરજ છે. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો દ્વારા આપણને થાય છે. ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરો આ ફરજો વ્યાપક પ્રચાર પ્રસાર થાય, મહત્વને ઉપયોગીતા સમજે, સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યમાં નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના થશે. વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણવિહીન સમાજની રચનામાં ઉચ્ચ આદર્શો ફળીભૂત થશે. આ જેટલા પણ છે તે ઉચ્ચ આદર્શો છે જેના લીધે આપણા દેશનો સતત વિકાસ થાય, રાષ્ટ્રની ઉત્તરદાયિત્વની ભાવના થાય, રાષ્ટ્ર પ્રત્યે આપણું પણ ઉત્તરદાયિત્વ છે, જવાબદારી છે તેની ભાવના થાય, વિશ્વ બંધુત્વની ભાવના થાય, ન્યાય અને શોષણ વગરની સમાજની રચના થાય. હવે છેલ્લો ટોપિક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ છે વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ કઈ નીતિ ઘડવી અને તેના સંબંધે માર્ગદર્શન આપવાનું. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એટલે કે માર્ગદર્શન આપે છે જેનો અમલ કરવા રાજ્ય સરકાર બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતો કેન્દ્રમાં રાખીને નીતિ ઘડવામાં અને અમલ કરવામાં રાજ્યની નૈતિક ફરજ બને છે. એટલે આના માટે બંધાયેલી નથી, પણ તેના આધારે, આ સિદ્ધાંતના આધારે તેઓ પોતાની નીતિ ઘડે છે અને તેનો અમલ કરાવવાની તેમની ફરજ બને છે. રાજ્ય સરકાર તેનો ઉપયોગ કરે છે, જેના આધારે પોતાના નીતિ વિષયક કાયદા બનાવે છે. આના માટે બંધાયેલી હોતી નથી. આ સિદ્ધાંતનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય છે રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળે તે માટે સામાજિક રચના સ્થાપવાનું, રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોને પૂર્તિ કરવા રાજ્યની નીતિ ઘડતરના દિશા સૂચન આપવાનું. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતનો અમલ કરાવવાની જોગવાઈ બંધારણમાં નથી, એટલે આના માટે તમને ન્યાયતંત્રમાં કોઈ પણ ફાયદો થશે નહીં. આના માટે ન્યાયતંત્ર બંધાયેલું નથી. ઉપર તમે જોઈ લીધું છે કે રાજ્ય સરકાર પણ બંધાયેલી નથી, તેના આધારે તે નીતિ વિષયક નિર્ણયો લે છે, અમલમાં મૂકે છે, પરંતુ તેના માટે તમને ન્યાયતંત્ર દ્વારા કોઈ પણ લાભ મળશે નહીં. આ મૂળભૂત સિદ્ધાંતોની આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી, કાનૂની પીઠબળ મળતું નથી, કાનૂની ઉપાય પ્રાપ્ત થતા નથી, તેમ છતાં રાજ્યના કાયદા ઘડતી વખતે સંચાલનમાંથી પાયાના છે, મુખ્ય છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બધા જ હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. મોટાભાગના બધા હકોનો સમાવેશ માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બને છે, તેમાં હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મહત્વ દર્શાવતા દેશના શાસનમાં તેઓ પાયારૂપ સિદ્ધાંત છે તેમ જણાવ્યું હતું. એટલે આ રાજનીતિના સિદ્ધાંતો છે તે દેશના પાયારૂપ સિદ્ધાંતો છે. તે બંધારણ સભામાં જ્યારે રાજનીતિના સિદ્ધાંતો વિશે ચર્ચા થઈ હતી ત્યારે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું, આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પણ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. એટલે લોકશાહી સ્થાપી છે તો સૌથી પહેલાં આપણે શેમાં સ્થાપવી જોઈએ, તો આપણા સમાજ અને આર્થિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે. માત્ર ભ્રષ્ટાચાર છે તમે જુઓ છો તો સમાજમાં પણ કોને આગળ લાવવામાં આવે છે, તો જ્ઞાતિ જોઈને આગળ લાવવામાં આવે છે, ટેલેન્ટ જોઈને લાવવામાં નથી આવતું, લાયકાત જોઈને નથી આગળ લાવવામાં આવતો. આર્થિક રીતે પણ જોઈએ છે, પૈસા આપો તો તમારું કામ થાય છે, પૈસા નથી આપતા તો તમારું કામ થતું નથી. એટલે આપણે લોકશાહી સ્થાપવાની જરૂર ક્યાં છે, તો સામાજિક અને આર્થિક રીતે. ત્યારે રાજકીય લોકશાહી શું છે તેના વગર અધૂરી છે. જો સમાજમાં આપણે અને આર્થિક રીતે લોકશાહી નહીં સ્થાપી શકીએ તો રાજકીય રીતે પણ નથી સ્થાપી શકતા, નથી તેનું પાલન કરાવી શકતા. વિવિધ માર્ગદર્શક સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં પહેલું જોઈ લઈએ આર્થિક નીતિના સંદર્ભે સિદ્ધાંતો. કઈ રીતે આર્થિક નીતિમાં આ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે, તો પહેલું, સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું જોઈએ. કઈ રીતે વિતરણ કરવું જોઈએ, તો નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય તે રીતે અને ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ થાય તેવી રીતે. આ આર્થિક નીતિનો સિદ્ધાંત છે. બીજું છે, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે, જેનું પાલન બિલકુલ નથી થતું. તમને લોકોને ખબર છે, અમીર વધારે ને અમીર થાય છે, ગરીબ વધારે ને ગરીબ થાય છે. એટલે સંપત્તિ અને જે ઉત્પાદન થાય છે ને એ ચોક્કસ સમૂહ ને વર્ગો પૂરતો જ થાય છે. એટલે પૈસા વધારે ને વધારે નિશ્ચિત જે વર્ગો છે, સમુદાય છે, તે જ કમાય છે. જે ગરીબ પ્રજા છે તેમને તેનો ફાયદો મળતો નથી. એટલે કે આપણે એવી અર્થવ્યવસ્થાની રચના કરવી જોઈએ
જેમાં સંપત્તિ કે ઉત્પાદનના સાધન કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં ન જાય. પુરુષ અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે તેવો રાજ્યનો પ્રયાસ. ઉપર મેં વાત કરી જ લીધી છે, તમારી આંખની સામે પણ છે. તમે કોઈ પણ જોબ અને ઓપોર્ચ્યુનિટી માટે જાઓ પ્રાઇવેટ સેક્ટરમાં તો ગર્લ્સને ઓછી સેલરી મળે છે અને જેન્ટ્સને વધારે મળે છે. પ્રોબ્લેમ ક્યાં છે? અહીંયા આગળ તમે જોયું કે આ જે સેન્ટેન્સ આપ્યું છે ને, તો તમને ન્યાયિક સહાય મળતી નથી. મળવું જોઈએ લખ્યું છે કે દરેકને કેવું વેતન મળવું જોઈએ, સમાન મળવું જોઈએ, સરખું મળવું જોઈએ, પરંતુ ખરેખર મળતું હતું નથી અને ન્યાયિક ફાયદો પણ આપણને થતો નથી. ન્યાયાલયમાં જઈને તમે અરજી કરીને પણ તમે સમાન પગાર નથી લાવી શકતા, કારણ કે ઉપર લખી કાઢ્યું છે કે આ જે સિદ્ધાંત છે તે તમે ફરજ રૂપે પાલન કરાવી શકતા નથી. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાય તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોને આર્થિક મજબૂરીના કારણે અયોગ્ય આરોગ્ય કથળે તે રીતે કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળે જોખમી કાર્ય કરવા ન પડે. પણ આ બધી વસ્તુ બધું જ થાય છે, તમને લોકોને ખબર છે. ફટાકડાનું ઉત્પાદન થતું હોય છે ને તો એ ફટાકડા બનાવવામાં મોટા ભાગે બાળ મજૂરો અને બાળકોનો સમાવેશ થાય છે, સ્ત્રીઓનો સમાવેશ થાય છે, જેના લીધે તેમના આરોગ્ય પર અસરો જોવા મળતી જ હોય છે. ઇવન ઘણી કેમિકલ ફેક્ટરીઓમાં પણ નોર્મલી જે જેન્ટ્સ પણ કામ કરતા હોય છે તો તેમના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે, પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી હોતી. એટલે આ બધું આપણે જોઈએ છે, આ ના થવું જોઈએ તેમ લખ્યું છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ ના થવી જોઈએ, જોખમી કાર્ય ના કરવા પડે તેનું ધ્યાન રાખવું જોઈએ, બધી સેફટી રાખવી જોઈએ તેમ કહેવામાં આવ્યું છે. ઔદ્યોગિક એકમમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. રાજ્ય તેમાં પ્રયાસ કરશે કે કામદારોને શું મળે, સહભાગીદારી મળે. બાળકોને આર્થિક લાચારીના કારણે કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્તીનો વિકાસ સાધે તે માટે જરૂરી તક અને સવલતો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં ભરશે. આના આધારે રાજ્ય સરકાર પગલાં ભરશે, ઘણા બધા લેવામાં પણ આવ્યા છે. પોષણક્ષમ આહાર મળે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે, મધ્યાહન ભોજનની સુવિધાને બધું આપવામાં આવ્યું છે. સ્ત્રીઓની પ્રસૂતિ સમયે જરૂરી રજા તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારક, બોનસ ધારકો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુએટી ધારો વગેરે કાયદાના માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશો ઘડવામાં આવ્યા છે, જેનું પાલન અમુક સ્થળે થાય છે, અમુક સ્થળે નથી થતું. મેટર્નિટી લીવ ઘણી જગ્યાએ મળતી પણ નથી હોતી અને જો મળશે તો તમારો પગાર કપાઈ જાય છે, આવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. એટલે માનવતાને ધ્યાનમાં રાખી અને કાયદા ઘડવા જોઈએ તેવું અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાય, વાછરડા, અન્ય દૂધાળા પ્રાણી, ભારવાગ ઢોરોની ઓલાદોની જાળવણી માટે બળદ ગધેડા ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. આની વાસ્તવિકતા તો આપણે બધા જાણીએ છીએ. પશુપાલક અને આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે, ઘણો બધો ચેન્જીસ લાવ્યા છે. સારો ખોરાક મળે પશુઓને તેવા પણ પ્રયત્ન કર્યા છે. દૂધાળા પશુઓ, ભારવાક ઢોરોની ઓલાદની જાળવણી માટે પણ પ્રયત્ન થયા છે, માટે કતલ અટકાવવા માટે પ્રયત્ન કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. તમને ખબર જ છે કે કેટલી બધી ગાયોનું કતલ કરવામાં આવે છે અને અન્ય પ્રાણીઓનું પણ કરવામાં આવે છે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાના કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. મફત કાનૂની સહાય મળે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડે. એટલે જે ગરીબ વ્યક્તિ છે તો તે ન્યાય માટે મફત કાનૂની સહાય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે. સરકારી વકીલો પણ હોય છે જેના માટે. એટલે આ શક્ય બન્યું છે કે દરેક રાજ્ય પ્રબંધ કરે છે કે ગરીબોને ન્યાય મળી શકે. હવે બીજું છે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો. અનુસૂચિત જાતિ, જનજાતિ, વંચિત સમૂહો, સમાજના નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયત્નો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમને રક્ષણ મળે. આ માટે તમને ખબર છે અનામત રાખવામાં આવે છે. આ ઉપરાંત તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરે અને સૌને સમાન ન્યાય મળે તે માટે રાજ્ય પ્રયત્ન કરે. લગ્ન, લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરવા જોઈએ. સરકારે પગલાં ભરવા જોઈએ, પણ તમને ખબર હશે લગ્નમાં દરેક સમાજના નિયમો અલગ અલગ હોય છે અને આ સમાજના નિયમો અલગ અલગ હોવાના લીધે પદ્ધતિ પણ અલગ અલગ હોય છે. કેટલાક હોય છે જે પોતાની નાતનો પંચ બોલાવી અને લગ્નનો નિર્ણય લઈ લે છે અને છૂટાછેડાનો નિર્ણય પણ લેવામાં આવે છે. એટલે કેટલીક નાતમાં હોય છે તો છૂટાછેડા માટે તમારે અરજી કરવી પડે છે અને ન્યાયિક અદાલતમાં જઈ અને જે રીતના નિયમો હોય છે તેનું પાલન કરવું પડે છે. એટલે અહીંયા આગળ એ વાત કરી છે
કે દરેક સમાજે યોગ્ય પગલાં ભરવા જોઈએ, જેના લીધે સામાજિક સિદ્ધાંતો અને નીતિઓને સંબોધીને દરેકને ન્યાય મળી શકે. આ માટે દીવાની કાયદો ઘડવા માટે યુનિફોર્મ સિવિલ કોડ ઘડવામાં આવ્યો છે, જેના આધારે દરેકને સમાન ન્યાય મળી શકે છે. રાજ્યમાં સૌ નાગરિકો કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી અને અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીને અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવામાં આવી છે. તમને લોકોને આ વસ્તુનો ખ્યાલ નહીં હોય કદાચ, ગવર્મેન્ટે સ્પેશિયલ મેરેજ માટે, તમને ખબર જ હોય છે કે સ્ત્રીઓને મેરેજ વખતે મામેરું કરવામાં આવે છે મોસાળ તરફથી. તો આ મામેરાની સુવિધા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે, જેમાં 10,000 રૂપિયા ગવર્મેન્ટ આપે છે. આનું આપણને નોલેજ નથી હોતું. રાજ્ય સરકાર હોય છે જે દીવાની કાયદાના આધારે પોતે એવા કાયદા બનાવે છે જેથી નાગરિકોને વધારેમાં વધારે પ્રસંગોમાં મદદરૂપ થઈ શકે. વૃદ્ધાવસ્થાના માટે તમને લોકોને ખબર હોય છે, વૃદ્ધાઓ માટે, સ્ત્રીઓ માટે, વૃદ્ધો સ્ત્રીઓ માટે એ પેન્શનની સુવિધા પણ આપવામાં આવી છે, જેમને નિયમિત પેન્શન મળતું હોય છે વૃદ્ધોને. આ ઉપરાંત વૃદ્ધોને સરકારી કોઈપણ બસો હોય છે ગવર્મેન્ટ સુવિધા આપે છે, જેમાં એ લોકો માટે અડધી ટિકિટ રાખવામાં આવે છે રેલવેમાં, ને આ બધી બેનિફિટ્સ એ લોકોને આપવામાં આવ્યા છે. શિક્ષણ અને જાહેર સહાયની પણ અસરકારક જોગવાઈઓ કરવામાં આવી છે. આરટીઈ હેઠળ તમને લોકોને ખબર છે ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના લોકોને સુવિધા આપવામાં આવે છે. એ લોકોને ફી ભર્યા વગર સારી શાળામાં એડમિશન થઈ જાય છે. આ બધી જોગવાઈઓ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. ત્રીજું છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે, સ્વરાજ્યના એકમ તરીકે કામ કરે છે અને જરૂરી સત્તા અધિકારોને આર્થિક સહાય આપે છે. આ રાજ્ય માટે છે કે જે પોતે નીતિ બનાવે છે, તો આને ધ્યાનમાં લઈને નીતિ બનાવે છે કે કઈ રીતે ગ્રામ પંચાયત સભાએ કઈ રીતે પગલાં ભરશે અને કાર્ય કરશે. રાજ્ય સેવાના ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખ્યું છે અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેમાં ન્યાયાધીશ નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવે છે. ન્યાયમાં ન્યાયાધીશો નિષ્પક્ષ બને છે, નિડર અને નિર્ભીક બને છે અને પોતે ન્યાય આપે છે. એટલે જ કારોબારીથી કેવું રાખવામાં આવ્યું છે, અલગ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્ર વચ્ચે ન્યાયી અને માનપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યે આદર વધારવા, આંતરરાષ્ટ્રીય મતભેદ અને તકદારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવા રાજ્ય પ્રયત્ન કરશે, આ બાબતે અગ્રીમ પ્રોત્સાહન આપશે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે કાર્ય કરવા અને સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓનું પાલન કરવા, મતભેદોને દૂર કરવા માટે અને પ્રશ્નોનું લવાદ દ્વારા એટલે વાતચીત દ્વારા શાંતિમય નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવાનું અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવામાં આવશે. આજે ને આ બધું રાજકીય વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો છે, સામાજિક નીતિના સિદ્ધાંતો છે. આ બધા 2-2 માર્કમાં પૂછાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આર્થિક નીતિ સંદર્ભે સિદ્ધાંતો છે તો તેના મુદ્દા વધારે હોવાથી આ 3 માર્કનો સવાલ પણ પૂછાઈ શકે છે. હવે ચોથું તમને આપ્યું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો, જેમાં 14 વર્ષની ઉંમરના તમામ બાળકો બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવા પ્રયત્ન કરે છે. આરટી, તમને ખબર છે, રાઇટ ટુ એજ્યુકેશનનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે, જેમાં મૂળભૂત હકો બની ગયો છે, જેના આધારે તે લોકો 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત કલાત્મક, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનું નાશ થતો અટકાવવા રક્ષણ માટેની રાજ્યની ફરજ રહેશે. એટલે સ્મારકોને બધાનું રક્ષણ કરવાની ફરજ પણ કોની છે? રાજ્ય સરકારની છે. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય જતન કરવાનો ઉદ્દેશ તે લોકોનો છે. આરોગ્ય વિષયક નીતિના સંબંધી સિદ્ધાંતો, લોકોનું આરોગ્ય, પોષણ અને સર સુધરે તે માટે પ્રયત્ન કરવા માટે, જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવા માટે રાજ્ય પોતાની પ્રાથમિક ફરજ ગણશે. તમને ખબર છે ઘણું બધું ડેવલપમેન્ટ અત્યારે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કરવામાં આવ્યું છે, ઘણા બધા સુધારા કરી દીધા છે હોસ્પિટલોમાં, જેના લીધે સરળતાથી ગરીબો લોકોને પોતે આરોગ્ય સંબંધી ઇલાજ મેળવી શકે છે. આરોગ્ય માટે હાનિકારક તેવા કેફી પદાર્થ, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો રાજ્ય પ્રતિબંધ મૂકે પ્રયત્ન કરે છે. ઔષધિના હેતુ સિવાય માદક પીણા, ડ્રગ્સ, નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે, જેમાં આપણને ખબર છે દારૂની મનાઈ છે ગુજરાતમાં, બિહારમાં પણ દારૂની મનાઈ છે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય તે માટે જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયત્ન કરે. જંગલ અને વનસૃષ્ટિના રક્ષણ માટે પ્રબંધ કરે, પ્રબંધ એટલે વ્યવસ્થા. કામદારોના કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડી માનસિક તંદુરસ્તી બક્ષવામાં આવે.
મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન રાજ્યમાં કરવા જણાવવામાં આવ્યા છે. એટલે રાજ્ય કયા પ્રયત્ન કરવા જોઈએ જેનાથી આરોગ્યપ્રદ વાતાવરણ રહે, સામાજિક સાંસ્કૃતિક વિકાસની તકો મળે, માનસિક તંદુરસ્તી મળી રહે અને મનોરંજનની સુવિધા મળી રહે તેનું ધ્યાન પણ કોણ રાખે છે? રાજ્ય સરકાર. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો હેતુ સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે. શક્ય હોય તેટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. એટલે સત્તા કોઈ એકના હાથમાં હોય તો તેને કેન્દ્રીકરણ કહેવાય, અલગ અલગ લોકોના હાથમાં સત્તા હોય તો તેને શું કહેવાશે? વિકેન્દ્રીકરણ. એટલે સત્તા ઘણા બધા લોકોના હાથમાં હોય જેથી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. ધાર્મિક જ્ઞાતિ આધારિત ભેદભાવથી સમાજ રચનાનું સમતામૂલક શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. ધાર્મિક કે જ્ઞાતિક આધારિત ભેદભાવ ન હોય અને આ ભેદભાવ ના હોય તેના લીધે સમાજમાં કેવું હશે? સમતા હશે, શોષણ મુક્ત હશે, કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા થશે જેના લીધે અર્થવ્યવસ્થા પણ કલ્યાણલક્ષી બને છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના જ. આર્થિક લોકશાહી અને સામાજિક લોકશાહી ક્યારે આવશે? જ્યારે બધા જ ભેદભાવો આપણે ભૂલી જઈશું ત્યારે જ સપાશે. સામાજિક સલામતી દ્વારા નબળા વર્ગના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની અપેક્ષા રાખવામાં આવી છે. તમને ખબર છે ઘણી બધી યોજનાઓ રાખવામાં આવી છે જેના આધારે સમાજનું કલ્યાણ થાય, જેના વિશેની માહિતી પણ તમને ખબર જ છે. અત્યારે રેશન કાર્ડમાં એપીએલને ઉપરાંત બીપીએલને પણ રાશન આપવામાં આવે છે. આ ઉપરાંત ગવર્મેન્ટે 1,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. આમ ગવર્મેન્ટ દ્વારા લોકોના ઉત્કર્ષ માટે સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે અને કલ્યાણકારી યોજનાઓ પણ બહાર પાડે છે. લોકશાહી કેવળ રાજ્ય ક્ષેત્ર પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી વિસ્તરવી જોઈએ. શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સ્વીકાર કરવું જોઈએ તેની જવાબદારી રાજ્ય સરકારના શિખરે છે. રાજ્ય સરકારના શિર ઉપર માથા ઉપર કઈ જવાબદારી છે તો મેઇન કઈ છે તો ધ્યાન રાખજો. રાજકીય ક્ષેત્ર પૂરતી નથી, માત્ર રાજ્યને સંભાળવું નહીં પરંતુ સામાજિક અને આર્થિક ક્ષેત્રે વિસ્તરણ કરવાનું. શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્થાપન કરવાનું આ જવાબદારી પણ રાજ્ય સરકારના માથા પર છે. તમને આ કાર્ય કરવાનું છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. એટલે મૂળભૂત હકોથી સત્તા શું થશે? મર્યાદિત થઈ જાય છે કે આટલા હકો આપવામાં આવ્યા છે. પણ આ જે માર્ગદર્શકના સિદ્ધાંતો છે જેનાથી રાજ્યની સત્તા શું થાય છે? વિસ્તરે છે, ફેલાય છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય પૂરું પાડે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ થતો નથી પરંતુ એકબીજાના પૂરક છે. આ વિરોધી નથી પરંતુ પૂરક છે, એકબીજાને મદદરૂપ છે. પાઠ અહીંયા પૂરો થાય છે. જોઈ શકો છો 2-2 માર્કના સવાલો ઘણા બધા નીકળે છે. પાઠ નાનો છે, સારું છે, અપનાવવા જેવો છે. મૂળભૂત હકો તો બધાને યાદ રહે છે પરંતુ ફરજો યાદ નથી રહેતી. ફરજો યાદ રાખવાની છે, તેનું પાલન કરવાનું છે. આમાં પાઠ પૂરો થાય છે. ખાસ 6 નામ યાદ રાખજો મૂળભૂત હકોના. તો કયા છે? સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંધારણીય ઇલાજોનો હકો. અને વ્યાખ્યાઓ યાદ રાખજો, વારેઘડી આને રિપીટ કરજો. આ ઉપરાંત તેનો અમલ પણ કરજો. આમાં અહીંયા પાઠ પૂરો થાય છે.